एस लाइव वेब चैनल ना प्रायोजक छे गुजरात एम्पोरियम साइंस सिटी रोड अहमदावाद। नमस्कार दर्शक मित्रों, एस लाइव में आपनू स्वागत छे। एस लाइव हिंदू धर्म ना विविध चिन्हों विविध वस्तुओं पर एनु महत्व शू छे तेनी एक श्रेणी शुरू करी छे। आ श्रेणी में आपणे घणी बधी वस्तुओं तेमज चिन्हों विषे आपणे ज्योतिषाचार्य डॉक्टर जतीन मेहता पासेथी तेनु महत्व सांभळ्युं, तेमज एना धार्मिक महत्वनी साथे साथे वैज्ञानिक महत्व विषे पण तेओए जानकारी आपी। आ श्रेणीना आगला भागमां एटले के आजे आपणे जोईशुं नाराछड़ी, जे आपणे जमणा हाथे बांधीए छीए लाल कलरनी दोरी जेवुं सूत्र, जेने नाराछड़ी कहेवामां आवे छे, तेनुं धार्मिक शुं महत्व छे, साथे साथे वैज्ञानिक पण शुं महत्व छे ते आपणने ज्योतिषाचार्य डॉक्टर जतीन मेहता जणावशे। जतीन मेहताए कृषि विप अने ज्योतिष साथेनुं डॉक्टरेटनी डिग्री प्राप्त करी छे। आ उपरांत तेओ सारा ज्योतिषी छे कि जेओ ज्योतिष द्वारा मार्गदर्शन पण आपे छे, साथे साथे ज कर्मकांड अने भागवत पण करे छे अने तेनुं पण तेओ मार्गदर्शन आपे छे। तो चालो आपणे जाणीए नाराछड़ीनुं महत्व। નમસ્કાર દર્શક મિત્રો, આજે ફરીથી આપની સમક્ષ ના વિશે સાથે ઉપસ્થિત છીએ। મિત્રો, આપણે જ્યારે સુપ્રસંગ હોય, કથા હોય, યજ્ઞ હોય, તો આપણે હાથની અંદર બ્રાહ્મણ શ્રી તિલક કરી અને નારાછડી બાંધે છે। મિત્રો, નારાછડી શા માટે બાંધવામાં આવે છે ખબર છે? धार्मिक कार्य हो, शुभ प्रसंग हो, पूजा करता पहला हाथ में नाराछड़ी शा माटे बांधवामां आवे छे? इन बद्दो बली राजा दानवेन्द्रो महाबल तेन त्वाम अभिबधनामि रक्षै मा चल। मतलब एवो छे के हे इंद्रदेवो, हे दस दिशाना देवो, તમારું રક્ષણ કરો। દર્શક મિત્રો, શરીરનું મુખ્ય અંગ નિયંત્રણ આપણી હથેળીમાંથી થાય છે। શરીર વિજ્ઞાનનું અનુસાર શરીરના અનેક પ્રમુખ અંગો સુધી એ પહોંચાડવાનું કામ નસો દ્વારા થાય છે। બધી જ નસો આપણા હાથની અંદર વણાયેલી હોય છે, જોડેલી હોય છે। હાથમાં જે નસો નીકળે છે અને તે આખા બ્રહ્મરંગ સુધી તેમજ આપણા શરીરના એક એક અંગ સુધી તે એનું લોહી પરિભ્રમણ થતું હોય છે। પ્રાચીન ચિકિત્સાઓ પદ્ધતિ અનુસાર હાથની કલાઈ, કમર, પગ તેમજ ગળામાં દોરા બાંધવામાં આવતા અને એનો ઉપચાર કરવામાં આવતો। જ્યારે આપણે પૂજા બેસીએ ત્યારે આપણા શરીરની અંદર વાત, પિત્ત, કફ આ ત્રણ પ્રકારના જે દૂષણો છે એ બધા દૂર કરવા પડે। તેમજ ધર્મશાસ્ત્રમાં કહ્યું છે કે જ્યારે પૂજા કરીએ ત્યારે લોભ, મોહ, વહેમ આ બધા જ દોષોને દૂર કરવા જોઈએ, મનને નિયંત્રણ રાખવું જોઈએ અને નિયંત્રણ મનથી જ ભગવાનની સમક્ષ જઈ શકીએ છીએ। માટે આપણે હાથમાં નારાછડી બાંધવામાં આવે છે અને નારાછડી આપણું મનને નિયંત્રણમાં રાખે છે, માટે નારાછડીનું આ બહુ જ મોટું મહત્વ છે। નમસ્કાર। તો જોઈને દર્શક મિત્રો, નારાછડીનું ધાર્મિક શું મહત્વ છે અને તે શેના માટે આપણે બાંધીએ છીએ, તો હવે આપણે આગલી શ્રેણીમાં આવા જ કોઈ ચિહ્ન અથવા તો આવા જ કોઈ ધાર્મિક વસ્તુઓ વિશે જાણીશું। મને આપો રજા। નમસ્કાર।